તંત્ર દ્વારા નર્મદા નીરના આધારે લોકોને પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. જો કે હળવદના બ્રાહ્મણી બે ડેમમાં પાણી ઘટતા જૂન મહિનાના પ્રારંભથી હળવદ શહેર માટે પાણીનો પ્રશ્ન ઊભો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે ખેડૂતોના પાણી લેવાના મશીનો, મોટરો તેમજ પાઇપલાઇન હટાવવાની કામગીરી હાથ ધરાશે. ખેડૂતોને બ્રાહ્મણી બે ડેમમાંથી પિયત માટે પાણી નહીં મળવાના સમાચારથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. હળવદ પંથકના ખેડૂતોની માંગ છે કે તેમને પિયત માટે પાણી મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે. નથી કોઈ ખેડૂતોને જાણ કરેલી, સીધા જ પોલીસ પ્રોટેક્શન સાથે આવી અને લાખો રૂપિયાના ખર્ચે જે પાઇપલાઇનનું કરી છે એ બધું કાઢવાનું ચાલુ કર્યું છે. એટલે જો આ યોગ્ય નિકાલ આનો કરવામાં નહીં આવે ખેડૂતોને, તો ઉગ્ર આંદોલન કરવામાં ખેડૂતો કોઈ જરા પણ કચર છોડશે નહીં. ખેડૂતો દ્વારા આજે કોઈ મૌખિક રજૂઆત થઈ છે? મૌખિક રજૂઆત થઈ છે અને મેં સરપંચ તરીકે પણ એવી રજૂઆત કરી કે સાહેબ એક પાણી તમે લેવા દો તો અમારો જે ઘાસ ચારો વાવેલો છે એ બચી જાય. 6000 પશુઓ મારા ગામમાં છે મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.